जय श्री कृष्ण मित्रों, बधा विद्यार्थीओ મજામાં છો ને? મજામાં હશો બરાબર. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, એક ઉદાહરણ જોયું હતું અને ત્યારબાદ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક જે નિયમ છે એનું મહત્વ શું છે, ચાર બાબતો જોઈ હતી બરાબર. ત્યારબાદ મસ્ત મજાનો ટોપિક છે મુક્ત પતન બરાબર. તો મુક્ત પતનને સમજવું હોય તો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોવાની છે. કઈ પ્રવૃત્તિ છે? તો પથ્થર બાંધવાની, એટલે પ્રવૃત્તિ છે 10.2. હું અહીંયા લખતો નથી પણ યાદ રાખજો, ચાલો લખી દઉં. પ્રવૃત્તિ છે 10.2 બરાબર, સ્ટેપ નહીં લખું, ખાલી તમને હું કહીશ બરાબર. તો આપણે જોઈએ પ્રવૃત્તિ 10.2 શું કહેવા માંગે છે. આ કાગળમાં ફક્ત મેં પોઈન્ટ નોટેડ કર્યા છે કે જેથી અમુક પોઈન્ટ છૂટી જાય, છૂટી ના જાય મોઢે ભણાવવામાં બરાબર. તો સૌ પ્રથમ એક પથ્થર લો, પથ્થરને ઉપરની તરફ ઉછાળો, મતલબ કે આપણે એને બળ આપવાનું છે. તો શું તમને જોવા મળશે? તો કે થોડાક સમય સુધી પથ્થર ઉપર જશે બરાબર, અને પછી પથ્થર છે શું આવશે, નીચે આવશે. તો નીચે આવવામાં આપણે કોઈ પણ પ્રકારનું બળ લગાડ્યું છે? આ ઉપર ધક્કો માર્યો બરાબર, ઊંચો ફેંકો બોલ, ત્યારે આપણે બળ આપ્યું છે. પણ નીચે પડવામાં આપણે કઈ બળ આપ્યું છે? ખેંચો છે, આમ દોરી વડે ખેંચો કે દોરી હારે? નહીં, નથી ખેંચો. તો કેમ એ નીચે આવે છે? કોને કારણે નીચે આવે છે? તમને ખબર જ છે કોને કારણે, ગુરુત્વાકર્ષણને કારણે એ નીચે આવે છે. એટલે કે પૃથ્વી છે પોતાની તરફ એને ખેંચે છે, આકર્ષણ બળ લગાડે છે બરાબર. તો ફક્ત કોઈ પણ પદાર્થમાં ફક્ત ગુરુત્વાકર્ષણને કારણે જો ગતિ થતી હોય તો એ પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહી શકાય. એટલે વ્યાખ્યા શું થાય? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે, એટલે વ્યાખ્યા રીતે લખવાની કે કોઈ પણ પદાર્થની ગતિ છે એ કોને કારણે થતી હોય? તો કે ફક્ત ને ફક્ત પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે. એટલે અહીંયા હું લખી શકું, ગતિ, કોઈ પણ પદાર્થની ગતિ છે કોના કારણે થતી હોય? ફક્ત આપણે અહીંયા પૃથ્વી લખીએ છીએ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે. કારણે થતી હોય તો તે પદાર્થ, જે પદાર્થ ગતિ કરતો હોય એ પદાર્થ, તો તે પદાર્થ શું કરે છે મિત્રો? મુક્ત પતન કરે છે. શું કરે છે? મુક્ત પતન કરે છે એવું કહી શકાય. મુક્ત પતન એટલે જો અહીંયા મુક્ત એટલે ફ્રી, પતન એટલે પડે છે, ફ્રી રીતે પડે છે. પણ કોના કારણે? તો કે ફક્ત ને ફક્ત પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે બરાબર. તો એવો પદાર્થ શું કરે છે મિત્રો? તો કે ફ્રી ફોલ, ઇંગ્લિશમાં કહેવાય એને ફ્રી ફોલ, નીચે પડે છે બરાબર, મુક્ત પતન કરે છે બરાબર. ત્યારબાદ મિત્રો, તો મુક્ત પતન કરે છે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે, તો શું એના વેગમાં કઈ ચેન્જીસ થાય છે બરાબર? કોઈ પણ પદાર્થ નીચે આવે છે તો શું ક્ષણે ક્ષણે એના વેગમાં ચેન્જીસ જોવા મળે છે, બદલાવ જોવા મળે છે કે નહીં? ત્યારબાદ નીચે પડે છે તો એની ગતિની દિશામાં ફેરફાર થાય છે તો કે નહીં? તો કે વેગમાં ફેરફાર પ્રશ્નાર્થ છે. ત્યારબાદ બીજું છે તો કે ગતિની દિશા પણ બદલાતી નથી, ગતિની દિશા બદલાતી નથી બરાબર. વેગમાં ફેરફાર થાય છે એમણે જોઈએ, પણ તમે ધ્યાન રાખો એક પથ્થર મૂકો તો એની ગતિની દિશા ચેન્જ થાય છે નહીં? એ સીધી જ લાઈનમાં જો ગતિ કરે છે હા, પણ પાંદડું છે કે કોઈ હળવી વસ્તુ છે હા, એની ગતિમાં ચેન્જીસ થશે, પણ એ કેવી અવસ્થામાં થશે તો એ હમણાં વાત કરીશું ક્યારે જોઈએ. તો મિત્રો અહીંયા ચોક છે એ પડે છે તો દરેક વખતે એના મૂલ્યમાં ફેરફાર થાય છે, એટલે કે એના વેગમાં ફેરફાર થાય છે. તો વેગમાં ફેરફાર થવાને કારણે એક નવી રાશિ પ્રગટ થાય છે. કઈ રાશિ છે? પ્રવેગ છે. કઈ છે મિત્રો? પ્રવેગ.
તો અહીંયા વેગમાં ફેરફાર થવાથી વેગમાં શું થાય છે મિત્રો ફેરફાર થવાથી શું ઉદ્ભવે છે તો કે પ્રવેગ ઉદ્ભવે છે બરાબર હવે વાત કરીએ ગતિની દિશા તો કે જો હળવો પદાર્થ હશે પાંદડું હોય તો પાંદડું છે દાખલા તરીકે મેં અહીંયા છોય મૂક્યું હોય તો અહીંયા આ દિશામાં ગતિ કરશે પવન જે દિશામાં છે એ દિશામાં ગતિ કરશે પણ મિત્રો જો આપણે શૂન્ય અવકાશ કરીને પાંદડાને હું નીચે મૂકું તો એ સીધે સીધું જ નીચે આવશે કારણ કે હવા નથી તો એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકાશે નહીં ક્યારે શૂન્ય અવકાશમાં એટલે આપણે અહીંયા આદર્શ પરિસ્થિતિ વિચારીએ તો ગતિની દિશા છે બદલાતી નથી બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે ત્યારબાદ તમે જોયું હશે કે ઘઉં આનો ઉપયોગ ક્યાં થાય જો બીજી જગ્યાએ તો કે ઘઉં હોય આપણે તો ઘઉંની અંદર મિત્રો આપણે તમે જુઓ છો તો ઘઉં તમે આમ નીચે વાવ લો છો ત્યારે હળવો પદાર્થ છે એ દૂર જાય છે હવાને લીધે બરાબર ને અને શું થાય છે ઘઉં નીચે પડે છે તો અહીંયા હવાની ઇફેક્ટને લીધે ગયું પણ જો શૂન્ય અવકાશ હોય તો આ વસ્તુ સંબંધિત છે નહીં તો એ બંને એક જ જગ્યાએ નીચે પડશે જે ઘઉંના પોતરા છે એ અને ઘઉં બરાબર જો શૂન્ય અવકાશ હોય તો હવે વેગમાં ફેરફાર થવાથી શું ઉદ્ભવે છે મિત્રો પ્રવેગ ઉદ્ભવે છે ત્યારબાદ મિત્રો વેગમાં ફેરફાર કોને કારણે થાય છે તો કે પૃથ્વીના સતત આકર્ષણને કારણે જોવા મળે છે ત્યારબાદ શું કહીએ તો કે આ જે પ્રવેગ છે એને એક પ્રવેગ જ કીધો છે પણ થોડોક અલગ છે શું નામ આપ્યું મિત્રો કોના કારણે પ્રવેગ ઉદ્ભવે છે વેગમાં ફેરફાર થાય છે તો કે ગુરુત્વાકર્ષણને કારણે તો વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ ઉદ્ભવ્યો પણ કોના કારણે પ્રવેગ ઉદ્ભવે છે તો કે ગુરુત્વાકર્ષણને કારણે આથી આ જે પ્રવેગ ઉદ્ભવે છે ને એને એક મસ્ત મજાનું નામ આપ્યું ગુરુત્વીય પ્રવેગ શું નામ આપ્યું છે ગુરુત્વીય પ્રવેગ ગુરુત્વીય પ્રવેગ અને એને દર્શાવીએ છીએ સ્મોલ જી વડે પેલો કેપિટલ હતો એ સાર્વત્રિક અચળાંક હતો ધ્યાન રાખજો જોઈજો અને સ્મોલ જી શું છે તો કે ગુરુત્વીય પ્રવેગ છે મિત્રો શું છે ગુરુત્વીય પ્રવેગ છે એટલા માટે આપણે એને સ્મોલ જી વડે દર્શાવ્યો છે તો ખબર પડી ગઈ ગુરુત્વીય પ્રવેગ એટલે શું તો કે જ્યારે પદાર્થ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે કોના કારણે ગુરુત્વાકર્ષણને કારણે અને એના લીધે જે પ્રવેગ ઉદ્ભવે છે એને મિત્રો શું કહે છે ગુરુત્વીય પ્રવેગ કહેવાય છે અને એને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે હવે મિત્રો જોઈએ બરાબર ધ્યાન રાખજો થોડુંક મેથેમેટિકલ છે પણ મજા આવેલું છે એકદમ ઈઝી છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે છે જુઓ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ જોજો શબ્દો શું કહે છે તો કે F is equals to ma જો આપણે ગાણિતીય સ્વરૂપ લખીએ છીએ F is equals to ma બરાબર શું આનો મતલબ થાય તો કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ કેટલું હોય તો કે એ પદાર્થનું દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે ગુણાકાર જેટલું સાદી ભાષામાં ગુણનફળ અથવા તો ગુણાકાર બરાબર ખબર પડી ગઈ તો મિત્રો આ પદાર્થ નીચે આવે છે ખ્યાલ પડે કોઈ પણ પદાર્થ નીચે આવે છે તો એ કેટલા બળથી તો પૃથ્વી એની ઉપર કેટલું બળ લગાડે છે એ જોવું હોય તો પેલા અહીંયા એ લખ્યો છે ફ્રી ફોલ કરે છે મુક્ત પતન તો ત્યાં પ્રવેગ ઉદ્ભવે છે એને આપણે ગુરુત્વીય પ્રવેગ જી કહીએ છીએ તો હું અહીંયા એની જગ્યાએ જી લખી શકું એટલે કે સમીકરણ આમ લખી શકાય F is equals to mg આને નંબર આપી દો F બરાબર કોઈ પણ નંબર હોય એવું કઈ નથી આપણે નવું ટોપિક છે એટલે એકથી ચાલુ કર્યું બુકમાં કન્ટિન્યુ હશે બરાબર તો અહીંયા એને બદલે મેં જી ક્યારે લખ્યું છે જ્યારે કોઈ પણ પદાર્થ છે મુક્ત પતન કરતો હોય ત્યારે F is equals to mg લખાશે કારણ કે એને ગુરુત્વીય પ્રવેગ જી વડે દર્શાવીએ છીએ પ્રવેગ જ છે બીજું કઈ નથી ગુરુત્વીય પ્રવેગ બરાબર એક પ્રકારનો પ્રવેગ જ છે એટલે આનો એકમ પણ કેવો હશે સેમ જ હશે કેટલો હશે તો કે આનો એકમ એ મીટર પ્રવેગનો જે એકમ હશે ને એ જ હશે કોનો ગુરુત્વીય પ્રવેગ બરાબર તો F is equals to mg ત્યારબાદ મિત્રો આપણી પાસે એક સૂત્ર હતું F is equals to g m small m અને d square તો હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો હવે આને સમીકરણ 2 કહી દો
હવે જોજો બરાબર આ g નું મૂલ્ય આપણે શોધવું હોય તો કઈ રીતે શોધાય એ જોવાનું છે f is equals to mg તો આ જો આ કિંમત સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકો એટલે આ બાજુ આમ થઈ જશે સ્મોલ mg બરાબર કે નહીં બાકી નું m નંબર રાખી દો g m સ્મોલ m અને d સ્ક્વેર થઈ ગયું હવે તો કે જો આ m m છે કેન્સલ થઈ જશે સ્મોલ m તો વધ્યું શું તો કે g બરાબર કેપિટલ g કેપિટલ m અને d સ્ક્વેર તો આ m શું દર્શાવે છે મિત્રો પૃથ્વીનું દળ ધ્યાન રાખજો જે આપ્યું હોય એમ આપણે g શોધવું હોય પૃથ્વી પરનો તો અહીંયા m છે એ શું લેવાનું પૃથ્વીનું દળ લેવાનું છે બરાબર g બરાબર ખબર પડી ગઈ શું છે g નો એકમ આમાંથી તારવવાની જરૂર નથી કઈ બરાબર એ આ જ આવશે કયો મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર પર સેકન્ડ સ્ક્વેર એ જ આવશે બીજો એક આવશે નહીં ખબર પડી ગઈ અહીંયા સુધી ત્યારબાદ d શું છે તો કે પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે બરાબર તો પદાર્થ અને પૃથ્વી દાખલા તરીકે હું એમ કહું કે પૃથ્વી ઉપરનો પદાર્થ છે અહીંયા છે ત્યારબાદ એક પૃથ્વી છે તો પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું થાય આ તો કે ત્રિજ્યા જેટલું તો હવે હું અહીંયા d સ્ક્વેર ને બદલે g is equals to કેપિટલ g m ના છેદમાં કેપિટલ r સ્ક્વેર લખી શકું કેમ તો કે d આ જે અંતર છે એનો વર્ગ બરાબર તો એનો વર્ગ છે એ કેટલો છે મિત્રો તો કે r નો સ્ક્વેર આ અંતર ત્રિજ્યા જેટલું થશે ને પૃથ્વીની સપાટી ઉપર જ છીએ આપણે કે કોઈ બિલ્ડિંગ હોય તો એ પૃથ્વીની સપાટી જ કહેવાય કદાચ કો 200 માળે હોય તમે તો એ ત્રિજ્યા જેટલું જ અંતર લેવાનું એમાં કઈ બહુ ફેર પડશે નહીં બરાબર પણ પૃથ્વીથી વધારે ઊંચાઈએ હોય જેમ કે ઉપગ્રહ હોય અમુક તો એવી જગ્યાએ આપણે છે શું કરવું પડશે મિત્રો તો કે એ અંતર ઉમેરવું પડશે કે પૃથ્વીની સપાટીથી જેટલો ઊંચાઈ છે એ અંતર શું કરવું પડશે મિત્રો આપણે ઉમેરવું પડશે એ જ્યારે આવશે ઉદાહરણ ત્યારે હું વધારે સમજાવીશ બરાબર પણ અહીંયા આપણે સપાટી ઉપર છીએ સપાટી ઉપરથી દાખલા તરીકે આ બિલ્ડિંગ એથી હું નીચે કૂદકો મારું નહીં મારું તમને ચિંતા ન કરતા મારું નીચે કૂદકો તો મારી ઉપર પદાર્થ કેટલું બળ લગાડશે તો ત્યાં પણ હું અંતર કેટલું લઈ શકું મિત્રો આર જ લઉં એમાં ના ઉમેરું કે આર વત્તા બિલ્ડિંગ ની ઊંચાઈ એવું નહીં લખું બિલ્ડિંગ ની ઊંચાઈ લખીશ નહીં બરાબર આર સ્ક્વેર ઓકે તો અહીંયા ખબર પડી જાય તમને કે નહીં ત્યારબાદ મિત્રો વધારે એક સમજવા જેવી વસ્તુ છે શું તો જોઈએ પૃથ્વી છે તમને ખ્યાલ છે સંપૂર્ણપણે ગોળ છે નહીં પૃથ્વી સંપૂર્ણપણે ગોળાકાર ધરાવતી નથી તો પૃથ્વી જે સંપૂર્ણ ગોળાકાર નથી ધરાવતી તો શું છે તો કે એ જે છે એક્ઝેક્ટ આકાર તો નથી દોરી શકતો પણ આ રીતે હું દોરીશ આવી છે ચપટી છે થોડી મતલબ કે અહીંયા કેન્દ્ર છે જોજો બરાબર આ કયા ધ્રુવો છે તો કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ અને આને કેવા ધ્રુવો કહેવાય છે વિષુવવૃત્તીય બરાબર આ કયા છે વિષુવવૃત્તીય ધ્રુવો છે અને આ કેવા છે ઉત્તર સોરી આ ઉત્તર ધ્રુવ અને આ કેવો છે દક્ષિણ ધ્રુવ બરાબર હવે વિચાર ધ્યાન રાખજો બરાબર શું છે તો કે જુઓ મિત્રો તમને ખ્યાલ છે આ આર છે એ ઓછો હશે તો ગુરુત્વ પ્રવેગ કેવો હશે વધારે હશે બરાબર પૃથ્વીની જેમ જેમ તમે પેટાળમાં આ સપાટી છે પણ ઊંડાણ કરો અહીંયા સુધી આવી ગયા દાખલા તરીકે તો અહીંયા ગુરુત્વાકર્ષણ જે ગુરુત્વ પ્રવેગ છે એ તમારો કેવો હશે વધારે હશે ગુરુત્વીય પ્રવેગ અહીંયા કારણ કે ગુરુત્વાકર્ષણ છે ત્યાં વધી જશે બરાબર હવે જોજો તો ઉત્તર આ જે દક્ષિણ ધ્રુવ છે અને ઉત્તર ધ્રુવ છે એ થોડા ચપટા છે મતલબ કે કેન્દ્રની થોડા કેવા છે નજીક છે કેન્દ્રની થોડા કેવા છે મિત્રો નજીક છે તો શું થાય મિત્રો એનાથી કઈ ફેર પડે નહીં પડશે શું થાય તો કે આ અહીંયા એવી સ્થિતિમાં અહીંયા જે ગુરુત્વાકર્ષણ બળ લાગે આ પદાર્થ ઉપર એના દ્વારા જે ગુરુત્વીય પ્રવાહ ઉદ્ભવે અહીંયા વધારે હશે જ્યારે વિષુવવૃત્તની ત્રિજ્યા છે અહીંયાથી આ ભાગ એ કેવો છે તો કે આના કરતા થોડો વધારે સમથિંગ 22 કિલોમીટર જેટલો વધારે છે બરાબર આ જૂની બુકમાં હતું નવી બુકમાં મને ખ્યાલ સોરી નવી બુકમાં આપેલું નથી કે આ ત્રિજ્યા છે ને
દક્ષિણ અને ઉત્તર ધ્રુવ કરતા વિષુવવૃત્તની ત્રિજ્યા છે 22 કિલોમીટર વધારે છે, એટલે કે અંતર વધ્યું તો અહીંયા જે ગુરુત્વ પ્રવેગ છે એ કેવો હશે, g નું મૂલ્ય કેવું મળશે મિત્રો, ઓછું મળશે, બરાબર, ત્યાં વિષુવવૃત્તની દિશામાં, પણ એટલો બધો ચેન્જીસ થતો નથી એટલે એને કોન્સ્ટન્ટ જ લેવામાં આવે છે, બરાબર, ખ્યાલ પડી ગયો, એટલે પ્રશ્ન પૂછાય કે પૃથ્વીની ઉપર ગુરુત્વીય પ્રવેગ સમજાવો, તો તમારે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ ઉપર વધારે ગુરુત્વીય પ્રવેગ હોય છે એટલે કે જીનું મૂલ્ય વધારે હોય છે, ત્યારે વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય કેવું હોય છે મિત્રો, ઓછું જોવા મળે છે, કેમ, તો કે ત્રિજ્યા વધારે થાય તો આર નું મૂલ્ય પણ વધી જાય, તો છેદ મોટો થશે તો જી ઓછું થશે, થશે ને, કાલે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા, જ્યારે અહીંયા આર નાનો થશે તો જીનું મૂલ્ય વધારે હશે, તો આ વાત થઈ ગઈ મિત્રો કોની, જી, બરાબર, ખબર પડી ગઈ, કઈ પ્રોબ્લેમ હોય તો તમે કહી શકો છો, કોઈ પણ પૃથ્વીની ઉપર તમારે જો કોઈ પણ પદાર્થ પર લાગતું બળ શોધવું હોય, ગુરુત્વીય પ્રવેગ શોધવો હોય, કે સફરજન નીચે પડ્યું તો કેટલા પૃથ્વીય બળ લગાડ્યું તો એનો ઉદભવતો પ્રવેગ કેટલો હશે મિત્રો, તો તમે શું કરશો, તો કે આ સૂત્રમાં કિંમત મૂકી દેશો, બરાબર, આર સ્ક્વેર લખવું પડશે ખાલી તમારે, બરાબર, એટલે તમને પૃથ્વીએ કેટલું ગુરુત્વીય સફરજનમાં કેટલું ગુરુત્વીય પ્રવેગ ઉદભવ્યું એ તમને ખ્યાલ પડશે, આપણે હમણાં જોવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર કે ગણતરી કરવાની છે આ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય છે મિત્રો કેટલું લેવામાં આવે છે, બરાબર, અને એ કોન્સ્ટન્ટ લેવાનું છે, એવું નથી કે ઉત્તર ધ્રુવ ઉપર થોડુંક છે ઓછું છે ભલે વધારે લેવું અહીંયા નહીં, સેમ જ લેશું, કેટલું લેશું એ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજશું, આભાર.